ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સબ્જેક્ટ બે એમાં ચેપ્ટર સિક્સ દોરવણી એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે દોરવણીના તત્વો જેમાં નિરીક્ષણ નિરીક્ષકના કાર્યો અભિપ્રેરણ એના વિશે જોયું હવે આગળનો ટોપિક છે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન નાણાકીય એટલે જે નાણાં સાથે પૈસા સાથે સંબંધ ધરાવે છે તે બિન નાણાકીય એટલે કે જેમાં પૈસા કે નાણાંનો સમાવેશ થતો નથી તેવી બાબતો પ્રોત્સાહન પ્રોત્સાહન એટલે ઇન્સેન્ટિવ એટલે કર્મચારી પોતાનું કાર્ય સારી રીતે કરે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ થાય એ માટે કંપની પોતાના કર્મચારીઓને આવા નાણાકીય કે બિન નાણાકીય પ્રોત્સાહન આપતી હોય છે હવે આપણે પ્રોત્સાહન એનો અર્થ જોઈએ કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે હેતુથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે કર્મચારીઓ અભિરુચિથી કામ કરે એમની કાર્યક્ષમતામાં વધારો થાય એ હેતુથી આ જે ધંધાકીય એકમો છે તે કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે આ પ્રેરણાને જ પ્રોત્સાહન કહેવામાં આવે છે ઇન્સેન્ટિવ મીન્સ વીચ ઇન્સાઇટ્સ ઓર હેઝ અ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ્સ એક્શન ઇન્સેન્ટિવ એટલે પ્રોત્સાહન પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે પ્રોત્સાહન શું કરે કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે એ કર્મચારીઓ જે કાર્ય કરે એ ઉત્સાહથી કરે કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે પ્રોત્સાહનોના બે પ્રકાર છે એક નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન હવે તમને આ ટોપિકમાં નાણાકીય પ્રોત્સાહન કયા અને બિન નાણાકીય પ્રોત્સાહન એટલે તમને એ વાંચતા જ ખ્યાલ આવી જાય કે પ્રોત્સાહન એટલે શું નાણાકીય પ્રોત્સાહનો પહેલું છે નફામાં ભાગ સહભાગીદારી બઢતી બઢતી એટલે પ્રમોશન આપવું બોનસ આપણને બધાને ખ્યાલ હોય જ કે બોનસ એટલે વર્ષમાં એક વાર એટલે આપણે અહીંયા પ્રથા એવી છે કે દિવાળીમાં આપણા તહેવાર હોય એટલે કંપની કર્મચારીઓને બોનસ આપે બરાબર એટલે બોનસ કમિશન ઇનામો સલાહ અને સૂચનો આ બધા નાણાકીય પ્રોત્સાહન છે કે આમાં કોઈ પણ રીતે નાણાંનો સમાવેશ થાય છે બિન નાણાકીય પ્રોત્સાહન એટલે નોકરીની સલામતી જો અહીંયા નાણાંનો સમાવેશ થતો નથી નોકરીની સલામતી કર્મચારીને એવી ખાતરી આપવામાં આવે છે કે તું જ્યાં નોકરી કરે છે ત્યાં નોકરીની નોકરીની સલામતી છે બરાબર એટલે એ પણ એક પ્રકારનું પ્રોત્સાહન થયું કામની કદર અને સન્માન જવાબદારી સોંપવી સલાહકાર કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને છ અન્ય પ્રોત્સાહન આપણે આ નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન આગળ ડિટેલમાં જોવાના છે હવે આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહન કેમ આપવામાં આવે નાણાકીય પ્રોત્સાહનનો આવડત અને કુને ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે એમના માટે એક વરદાન સમાન છે કારણ કે નાણાકીય પ્રોત્સાહનોથી તેમના ઉત્સાહ જુસ્સો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે નાણાકીય પ્રોત્સાહન એટલે એવું બને કે આખા વર્ષ દરમિયાન કર્મચારીએ સારું કામ કર્યું હોય તો એનો પગાર વધારી દેવામાં આવે એટલે આ એક પ્રકારનું નાણાકીય પ્રોત્સાહન થયું એટલે એના જે કાર્ય કરે છે એ ઉત્સાહ જુસ્સો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં એ વધારો કરે છે કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે એટલે એ સારી રીતે કામ કરે અને કંપની આ રીતે એને નાણાકીય પ્રોત્સાહન આપે એટલે એને એમ થાય કે જો મારું મહત્ત્વ છે આમ કંપનીમાં એટલે આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના એકમમાં કાર્યરત કર્મચારીઓ કે કામદારોને અહીંયા બધા સાત પ્રકારના નાણાકીય પ્રોત્સાહન આપે છે જેથી કર્મચારીને કાર્ય કરવામાં જુસ્સો અને તેનો ઉત્સાહ વધે છે હવે આપણે પહેલું જોઈએ છે નફામાં ભાગ નફો જે ધંધાકીય એકમ કે કંપની વરસ દરમિયાન જે નફો કરે એ નફામાં ભાગ એકમને મળતો અધિક નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે કોઈ પણ ધંધાકીય એકમના માલિકને કે કંપનીના માલિકને જે આખા વર્ષ દરમિયાન નફો મળે તો એ એકલાનો એના એકલાનો પ્રયાસ છે એવું નથી ખરેખર પ્રયાસ કોનો છે નિયોજક અને કર્મચારી આ બંનેની મહેનતનું પરિણામ એટલે કંપનીનો નફો ધંધાકીય એકમનો નફો નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે બરાબર આ જે નફો છે કેટલાક ધંધાકીય એકમના માલિકો કે કેટલાક માલિકો એવા હોય કે જો કંપની વધારે નફો કરે તો એમાંથી થોડો ભાગ એ કામદારોને પગાર ઉપરાંત ચૂકવે છે તેને નફા ભાગ કહે છે એટલે કામદારોને એના વેતન ઉપરાંત જે વધારાનો ભાગ આપવામાં આવે વધારાના પૈસા આપવામાં આવે છે તેને નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે એટલે પહેલો છે નાણાકીય પ્રોત્સાહન કેવી રીતે આપવામાં આવે છે નફામાં ભાગ કંપની જેટલો નફો કરે એમાંથી એનો ચોક્કસ ભાગ એ કામદાર કે કર્મચારીને વેતન ઉપરાંત ચૂકવે છે એને નફા નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે સહભાગીદારી ભાગીદારી સહ એટલે સાથે કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે જે ધંધાકીય એકમમાં કાર્ય કરતા કર્મચારી કે કામદારો હોય તેમને એકમની જે માલિકી છે તે સંચાલન અને નફાની વહેંચણી એમાં ભાગીદાર બનાવવામાં આવે તો તેને સહભાગીદારી કહેવામાં આવે છે કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે એટલે જો કા કર્મચારી કે કામદાર જ ભાગીદાર હોય તો એ એકમમાં કામ કરવાની પણ શાંતિ રહે છે કારણ કે અંદર અંદર કર્મચારી ઝઘડવાનું ને બધું ઓછું થઈ જાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે એટલે આ રીતે સહભાગીદારી કઈ કઈ બાબતમાં સહભાગીદારી આવે સંચાલન માલિકી અને નફાની વહેંચણી નફો આવે એટલે પૈસા બરાબર એટલે આ પણ એક નાણાકીય પ્રોત્સાહન છે સહભાગીદારી ત્રણ બઢતી બઢતી એટલે પ્રમોશન જે પોસ્ટ ઉપર હમણાં કર્મચારી કાર્ય કરે છે એના એ પોસ્ટ ઉપરથી એને બઢતી આપવામાં આવે એટલે બઢતી આપવાથી શું થાય એના વેતનમાં પણ વધારો થાય એની જવાબદારીમાં પણ વધારો થાય કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે આવું એક માર્ગમાં પૂછાય બઢતી એટલે શું તો કર્મચારીનો જે હાલનો જે હોદ્દો છે વર્તમાન હોદ્દો છે તેના ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે જેથી કર્મચારીઓની સત્તા હવે એનો એની પોસ્ટ બદલાય એટલે એની સત્તામાં પણ ફેરફાર થાય એની સત્તા જવાબદારી પણ વધે એક કર્મચારીની જવાબદારી હોય એના કરતાં મેનેજરની વધારે હોય બરાબર એટલે જવાબદારીમાં પણ વધારો થાય છે એની ફરજો અને વેતનમાં વધારો થાય છે એટલે બઢતી આપવાથી કર્મચારીઓની સત્તા જવાબદારી ફરજો અને વેતનમાં વધારો થાય છે બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે બરાબર એટલે એને એક પ્રકારનો આત્મસંતોષ થાય છે કે મેં સારી રીતે કાર્ય કર્યું તો કંપનીએ મને પ્રોત્સાહિત કર્યું પ્રમોશન આપીને પોસ્ટ પ્રમોશન આપીને મને કંપનીએ પ્રોત્સાહિત કર્યો એટલે એના કાર્ય કરવાનો જે જુસ્સો છે એમાં વધારો થાય છે નંબર ચાર બોનસ વર્ષના અંતે નક્કી થતાં નફામાં કામદારોનું પ્રદાન હોય છે બરાબર કામદારો છે કર્મચારીઓ સારી રીતે કામ કરે તો કંપનીને નફો થાય આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે એટલે આ જે નફો મળે એના અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે એટલે આપણે અહીંયા દિવાળીમાં એ વખતે તહેવાર પણ હોય છે એટલે દિવાળી વખતે બોનસ આપવાની પ્રથા છે નંબર પાંચ કમિશન એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર નક્કી કરે છે એટલે કમિશન એટલે શું કે એક લક્ષ્ય નક્કી કર્યું હોય જે આ વેચાણ કરે છે એ વ્યક્તિને એક લક્ષ આપ્યું હોય કે તું આટલા લાખનું કે આટલા કરોડનું વેચાણ કરીશ તો તને આટલું કમિશન આટલા ટકા કમિશન આપવામાં આવશે એટલે કે જેટલા જેટલા પૈસાનું એ વેચાણ કરે છે એ એના અમુક ટકા એને કમિશન તરીકે આપવામાં આવે છે એટલે આ રીતે પણ કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન મળે છે એટલે અને આ આનાથી શું થાય બે પ્રકારનું કે કર્મચારી વધારે સારી રીતે કાર્ય કરે અને બીજું કે જો એ વધારે એને કમિશન લેવું હોય એટલે શું કરે કે વધારે વસ્તુનું વેચાણ કરે એટલે ફાયદો પણ કોને થાય ધંધાકીય એકમના માલિકને એટલે અહીંયા બંને બાજુ ફાયદો છે કર્મચારીને પણ ફાયદો થાય અને ધંધાકીય એકમના માલિકને પણ ફાયદો થાય એટલે એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી એ જે વ્યક્તિ વેચાણ કાર્ય સાથે સંકળાયેલી છે એને કમિશન આપશે તો શું કરશે વધારે વસ્તુઓ વેચશે એટલે વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો એટલે કે એને લક્ષ આપેલા હોય એને ટાર્ગેટ આપેલું હોય કે તારે આટલા ત્રણ મહિના કે છ મહિનામાં તારે આટલા વસ્તુઓનું વેચાણ કરવાનું અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર નક્કી કરે છે બરાબર એટલે કમિશન દર નક્કી કરે કે આટલા ટકા તને કમિશન આપીશું વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે બરાબર કર્મચારી વેચાણ સાથે જે કર્મચારી સંકળાયેલા છે એ કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે છ ઇનામો એકમમાં કાર્યકર્તા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા એટલે વર્ષના અંતે જે થાય તે વાર્ષિક સભા સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને તેની સેવા બદલ ઇનામ આપવામાં આવે છે એટલે કોઈ કોઈ કર્મચારી છે તો એને સારી સારું કાર્ય કર્યું એનાથી કંપનીને લાભ થયો તો ધંધાકીય એકમનો માલિક શું કરે દર વર્ષે વર્ષના અંતે આવું એક સંમેલન યોજાય કે વાર્ષિક સભા હોય ત્યારે એક જે સારી કામગીરી કરી હોય એ કર્મચારીઓને ઇનામ આપવાનું અને એ ઇનામ કેવી રીતે આપે રોકડ રોકડ રકમમાં આપે પુરસ્કાર પ્રમાણપત્ર અને ચંદ્ર કાપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીના જુસ્સા ધગશ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે એટલે એને સારું કામ કર્યું છે તો એને રોકડ રકમ પણ આપવાની પ્રમાણપત્ર ચંદ્ર કાપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે સાત સલાહ અને સૂચનો કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે બરાબર કર્મચારીનું કામ શું હોય કે ધંધાકીય એકમનું ઉત્પાદન વધારવાનું તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે જે કર્મચારીઓ વર્ષોથી કોઈ ધંધાકીય એકમમાં કે કંપનીમાં કાર્ય કરતા હોય તો એ કાર્ય કરવામાં એ એક્સપર્ટ થઈ ગયા હોય એટલે કેવી રીતે ધંધાકીય એકમની ઉત્પાદન કાર્ય વધારી શકાય એ માટેના સલાહ સૂચનો એ માલિકને આપે છે જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય છે આવી સલાહ અને સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે એટલે એ લોકો કર્મચારીઓ ધંધાકીય એકમના માલિકને સલાહ અને સૂચનો આપે તો બદલામાં માલિક એને શું આપે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે બરાબર એ એનું વળતર આપે છે એને એટલે આ રીતે નાણાકીય પ્રોત્સાહનોમાં નફામાં ભાગ સહભાગીદારી બઢતી બોનસ કમિશન ઇનામો સલાહ અને સૂચનો આ સાત બાબતો નાણાકીય પ્રોત્સાહન સાથે સંકળાયેલી છે હવે બિન નાણાકીય પ્રોત્સાહનો બિન નાણાકીય પ્રોત્સાહન એટલે કે જે નાણાં સાથે જોડાયેલી નથી પણ એ કર્મચારીના કાર્ય કરવાનો જુસ્સો વધારે છે અને કાર્યક્ષમતા વધારે છે તો એવા બિન નાણાકીય પ્રોત્સાહનો કયા છે એ આપણે જોઈએ જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી એટલે એમાં પૈસાનો સમાવેશ થતો નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહનો કહે છે બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્ય જુસ્સામાં વધારો કરે છે પહેલું છે નોકરીની સલામતી કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી બરાબર કોઈ જગ્યાએ કામ કરતો હોય પણ એને એવું હોય કે ગમે ત્યારે એને અહીંયાથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે એના એની નોકરીની કોઈ સલામતી નથી તો કંઈ એક જ બાબત એને વેતન મળે છે બાબત જ અગત્યની નથી સાથે એની નોકરીની સેફટી એટલે કે નોકરીની સલામતી પણ અગત્યની બાબત છે નોકરીની સલામતી મળવાથી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે કેટલાક કર્મચારીઓ કે કામદારો સારી રીતે કામ કરતા હોય તો એમને કહેવામાં આવે છે કે હવે તમને અહીંયા અમે નોકરીમાં કાયમી રાખી લઈશું એટલે એમને એક પ્રકારની નોકરીની સલામતી લાગે છે કામની કદર અને સન્માન જે કર્મચારીઓ એકમદારવા એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે એટલે કંપનીએ કે એકમે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકો એને સમયસર અને કરકસરપૂર્વક અને કાર્યક્ષમ રીતે સિદ્ધ કર્યા હોય એવા કર્મચારીઓને એ જાહેરમાં સન્માનિત કરે છે જેથી આવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય જ છે જેમનું સન્માન કર્યું એવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય જ પણ બીજા કર્મચારીઓને પણ પ્રેરણા મળે કે જો આપણે પણ સારી રીતે કાર્ય કરીશું તો આપણું પણ જાહેરમાં સન્માન કરવામાં આવશે નંબર ત્રણ જવાબદારીની સોંપવી કોઈ કર્મચારીને જવાબદારી સોંપવી આપણે કોઈ વ્યક્તિને જવાબદારી સોંપીએ પછી એ કર્મચારીની એક જવાબદારી થઈ જાય છે કે એને એ જે કાર્ય સોંપ્યું છે બરાબર સમયસર પૂરું કરવાનું છે એટલે જવાબદારી સોંપવાથી એ કર્મચારીમાં પોતાનું મહત્ત્વ જાણે કંપનીનો ભાગ છે એકમનો એ ભાગ છે કંપની એને મહત્ત્વ આપે છે એવું એને લાગે છે એટલે સારી રીતે કાર્ય કરે છે કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારો એટલે કે હાથ નીચેના કર્મચારીઓને કે અન્ન કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે એટલે અધિકારી છે એના હાથ નીચેના કર્મચારીઓને જવાબદારી સોંપે કે એના હાથ નીચે જે કામ કરે છે એને તાલીમ અને દોરવણી આપવાની બરાબર એટલે એનો કાર્ય કરવાનો જુસ્સો વધે છે સલાહકાર જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં તેમના મંતવ્યો લેવામાં આવે છે એટલે કોઈ પણ કર્મચારી ઘણા વર્ષથી કાર્ય કરે છે એકમમાં અને એ જ વિભાગમાં તો એ કાર્ય કરવા માટે એટલો બધો એક્સપર્ટ થઈ ગયો હોય તો એના મંતવ્યો લેવામાં આવે બરાબર એ જે કાર્ય કરે છે એ કાર્ય સંબંધી નીતિ ઘડવામાં એના મંતવ્યો લેવામાં આવે છે અને આવું થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્ત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે નંબર પાંચ કલ્યાણકારક પ્રવૃત્તિ અને સુવિધાઓ કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ પણ કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે તમે જોજો ઘણી વખતે કોઈ કંપનીમાં કોઈ કાર્ય કામ કરતું હોય તો એ કંપની ઘણા બધા લાભ કર્મચારીને આપે છે બરાબર અને જે લોકો ઊંચી પોસ્ટ ઉપર હોય તો એવા કર્મચારીને તો ગાડી લેવા મૂકવા પણ આવે એટલે ઘણી બધી અન્ય પ્રોત્સાહનો પણ છે જે બિન નાણાકીય પ્રોત્સાહનો છે આમાં એમાં આપણે કલ્યાણકારક પ્રવૃત્તિઓને સુવિધાઓ જોઈએ છે કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા સસ્તી કેન્ટીનની સુવિધા એટલે કર્મચારીઓને આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ને એની સાથે જોડાયેલું હોય વીમા આરોગ્ય વીમો એવા સાથે જોડાયેલા હોય એટલે એ કંપની જ્યારે કર્મચારીને કંઈ પણ માંદો પડ્યો હોય કે એવું હોય ને તો ત્યાંથી એને રાહત દરે એને દવાને બધું મળે છે એટલે આ રીતે તબીબી સેવા સસ્તી કેન્ટીનની સુવિધા એટલે થોડાક જ પૈસા ચૂકવવાના ને આખા મહિનાનું જમવાનું અને નાસ્તો બધું કંપનીમાંથી મળે એટલે અહીંયા કેન્ટીનનો લાભ પુસ્તકાલયની સગવડ પગાર સહિતની રજાઓ રમતગમત ઘણી કંપનીમાં કેવું હોય કે તમને જ્યારે પણ કોઈ રજા લો છો તો તમારો પગાર કપાઈ જાય બરાબર પણ પછી છેલ્લે તમને આખા મહિનાનો એક પગાર તમને આપે એટલે તમારી રજા ગણાય નહીં એટલે પગાર સહિતની રજાઓ રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ આવે છે તેનાથી કર્મચારીઓ ખંત ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે એટલે અહીંયા આવી સસ્તી કેન્ટીન સુવિધા હોય તો કર્મચારીને ઘરેથી ટિફિન લાવવાનું ઠંડુ ખાવાનું આ બધી જફા રહેતી નથી એટલે સસ્તી કેન્ટીનની સુવિધા પણ કંપની પૂરી પાડે છે હવે નંબર છ અન્ય પ્રોત્સાહનો આ છ પાંચ પ્રકારની આપણે સુવિધાઓ જોઈ ઉપરાંત કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા બીજા અન્ય પ્રકારના પ્રોત્સાહન પણ કંપની આપે છે જેમાં રહેઠાણની સગવડ એટલે આ બધા જ કર્મચારીઓને આવી ફેસિલિટી મળે છે એવું નથી પણ જેમ કોઈ કર્મચારી છે બહુ જ ઊંચી પોસ્ટ ઉપર આવી ગયો તો કંપની એને રહેવાની સગવડ ફ્લેટ કે આવું પણ આપે છે એટલે રહેઠાણની સગવડ જીવન વીમાની સેવા બાળકોના શિક્ષણની ફી પુસ્તકો ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહન સુવિધા વગેરેનો સમાવેશ થાય છે એટલે કે કેટલીક કંપનીઓ એટલી સદ્ધર હોય કે પોતાની કંપનીમાં કાર્ય કરતા દરેક કર્મચારીને રહેવા માટે મકાન પણ આપે બરાબર અને આવું ક્યારે બને કે કોઈ કંપની શહેર વિસ્તાર છે એનાથી બહુ જ દૂર હોય કે જ્યાં બીજા આજુબાજુમાં ક્યાંય રહેવાની કે કેવી એને સગવડ ના હોય ત્યારે કંપની શું કરે આખી એની કોલોની બનાવે એટલે ત્યાં જ કર્મચારીઓને રહેવાનું અને કંપનીમાં કામ કરવાનું એટલે આવી રીતે રહેઠાણની પણ સુવિધા આપે છે એટલે આ બધા બિન નાણાકીય પ્રોત્સાહનો છે આ ટોપિકમાં આપણે નાણાકીય અને નાણાકીય પ્રોત્સાહનો જોયા હવે જે નેતૃત્વનો ટોપિક છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું